બાબર તાલુકાના બરવાડા ગામની સરકારી દૂધ ઉત્પાદક ડેરી 2 મહિનાથી બંધ રહેતા પશુપાલકો પરેશાન થયા હતા. બાબર તાલુકાના બરવાડા ગામની સહકારી દૂધ ઉત્પાદક મંડળીમાં દૈનિક 2700 લીટર દૂધ ભરાવતા 200 ગ્રાહકો ચેરમેન અને મંત્રીના ભ્રષ્ટાચારને લઈને છેલ્લા 2 મહિનાથી ડેરી બંધ રહેતા હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા તટસ્થ તપાસ કરી કસૂરવાર સામે યોગ્ય પગલાં ભરવા માંગ ઉઠી છે. બાબર તાલુકાના મોટાભાગના ખેડૂતો પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા છે. આ વિસ્તારમાં સતત 3 વર્ષથી ખેતી ઉત્પાદન નબળું જોવા મળી રહ્યું છે. ત્યારે બરવાડા ગામના મોટાભાગના ખેડૂતો પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા છે. બરવાડા ગામની સહકારી દૂધ ડેરીમાં ગેરવહીવટના કારણે છેલ્લા 2 માસથી વધુ સમયથી દૂધની ડેરી બંધ પડી છે. ત્યારે ડેરી 4 લાખના નુકસાનમાં હોવાનો આક્ષેપ છે. ગ્રાહકોના દૂધ ભાવ વધારાના પૈસા અને 1 મહિનાનો દૂધનો પગાર ડેરી દ્વારા ચૂકવવામાં ન આવતા જવાબદારો સામે દૂધ ઉત્પાદકોની રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે આજે દૂધ ડેરીમાં મીટિંગ થતા હોબાળો મચી જવા પામ્યો હતો. મોટાભાગના લોકો ચેરમેન સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા હતા. ચેરમેન મીટિંગમાં હાજર ન રહેતા તેઓ સામે વધુ આક્ષેપ થયા હતા. 2 મહિનાથી ડેરી બંધ રહેતા પશુપાલકો આજુબાજુ આવેલા ગામો ભોડાળિયા, માલીપુરા, ભીમબોરડી દૂધ ડેરીમાં દૂધ ભરવા જાય છે. દૂધનો પગાર અને ભાવ વધારો ચાવ કરનાર જવાબદારો સામે પગલાં ભરવા અને તાત્કાલિક ધોરણે ડેરી ચાલુ કરવા પશુપાલકોની માંગ ઉઠી રહી છે. ડેરીમાં પ્રોબ્લેમ એવું છે કે ચેરમેન ખુદ દાદા કરી લોખા કરી પછી આ ડેરીમાં સોફા બોફા જે તે છે તે હાલમાં એના ઘરે છે. અહીં મંત્રીઓને ધમકાઈને લઈ જાય, મારા બાપનું છે લાવો તમે, અત્યારે હાલે એના ઘરે પડ્યા છે. એસી બેસી બધું એના ઘરે પડ્યું છે. પછી એક બેટરી આ પડી હતી, બેટરી તો બેટરી વેચીને એને જીસીબીને બેટરી લાવી બરાબર. આ લુખા કરી નહીં, આ પૂરી દાદા કરી છે. આ વહીવટ બધો કરી રહ્યો છે આપણે. ડેરીમાં નુકસાન 2 મહિના 10 દિવસ થયા. લોકો હેરાન થઈ જાય છે, ભેંબુડી જાય, ઘોડાળિયા જાય દૂધ ભરાવા, કોઈને ભરવા વાળો જાય, કોઈ ખારા જાય, બચારા હેરાન થઈ જાય. પરિસ્થિતિ સારી આ પરિસ્થિતિ છે. ડેરી સાકાને બંધ છે, સાકાને બંધ છે ભાઈ. આવા દૂધ ખોટા ભરાવો દાદાગીરી થી નામ બરાબર સાહેબો આવે એને ધક્કા મારીને મારી કાઢવા. મારા બાપની ડેરી છે, અને આ પ્રજાને ભોગવવું પડે બરાબર. આજ રોજ બરવાડા મુકામે ડેરીની મિટિંગ મળેલ, એમાં વિસ્તરણ અધિકારી, સુપરવાઇઝર તથા ગ્રામજનો બધા મળેલા, અને અમારા ગામની ડેરી લગભગ 2 મહિનાથી બંધ હતી. એટલે ગ્રામજનોની મંત્રી ઉપર એ ચેરમેન ગમે તે હોય, કયા કારણસર બંધ હતી, દૂધ હલકું જવાથી ડેરી બંધ પડી હતી. પણ ગામ લોકોની રજૂઆત એવી છે, કોઈ પણ ભોગે આ ડેરી ચાલુ કરાવો અને પબ્લિકને ફાયદો થાય એ રીતે ગ્રામજનોની રજૂઆત છે. અને સત્વરે જે તે નુકસાન હોય તે મંત્રી દ્વારા ભરપાઈ કરાવવામાં આવે તેવી ગામ લોકોની નમ્ર વિનંતી. વત્તા એક પગાર બાકી છે તે પણ કરાવવામાં આવે મંત્રી મારફતે તેવી અમારી રજૂઆત છે. દૂધ હલકામાં 5-6 લાખનું નુકસાન થવાથી બંધ. કઈ રીતે નુકસાન પડ્યું? નુકસાન ડિવિટેશન દૂધ હલકામાં આવતું, દાદાગીરીથી ભરાવતા, એના કારણે કોઈ જવાબ ના આવ્યો. ડેરી મારા બાપની છે, ડેરીવાળા પણ વાનને ચેક કરવા બોલાવી હતી, પણ છતાં એ લોકોને ગાળો બોલીને તકલીફ મૂક્યા હતા. કેટલા સમયથી ડેરીમાં? લગભગ 2 મહિના 10 દિવસ થઈ ગયા. તમે મંત્રી છો ડેરીના, તો તમે કઈ ના કર્યું? સાહેબ દબાણ ખૂબ કરતા, શું કરવાનું, ઘરના કાકા હતા. ડેરીનું નુકસાન કેટલું? ડેરીનું નુકસાન છે આ નવામાં 6 લાખ, એમ જનરલી 10 લાખ. તમે રજૂઆત કરી હતી ઉપર આવીને દાદાગીરી કરતા હતા? ઉપર કરી હતી ને, વિસ્તરણ અધિકારી મૂક્યા હતા. અત્યારે ડિરેક્ટર છે, આપણે એનું કોણ આપણે. હાલ શું સ્થિતિ છે ડેરીની? હાલમાં જે 4 લાખ રૂપિયા નુકસાન વાળો પગાર બાકી છે એ કરવાની તૈયારી ઇન્કમ ભગવાનથી નિર્ણય લઈ સાચો, મંત્રી બદલવો હોય કે ચેરમેન બદલવો હોય. તો ડેરીએ કોઈ ચેરમેન ઉપર કોઈ પગલાં નથી લીધા આજ સુધી? ના, નથી લીધા. ચેરમેન એમના ઘરનું દૂધ ભરાવા આવતા હોય? પહેલા આવતા, બંધ થયા પહેલા 100 હાઇબ્રિડ નું દૂધ આવતું. રજૂઆત નથી કરી? ના કરી હતી, હિસાબ લઈ લીધો એની પાસે લેવાના હતા એ પૈસા, આપી દીધા.
એક લાખ રૂપિયા ખાલી ઘાચારાના ગાડીના બાકી તમારે તો ધાણ મંગાવવાની જવાબદારી કોના હસ્તે મંત્રી હસ્તે મારી પણ સાહેબ ઓર્ડર મેળતા હતા લગભગ 15-20 દિવસ જેવા હતા ડિલિવરી સાહેબ કરી એનો બાબો ફોન કર્યો એટલે ત્રીજી દાડે ગાડી પૈસા ક્યાંથી કપાતા પૈસા તો ડેરીમાંથી કપાય ને ગાડી લોકો મંગાવતા પૈસા ડેરીમાંથી કપાય હા કેટલા દિવસે ધાણ મંગાવતા ગાડી ધાણ 15 દિવસે 300 કરી એમના મારા પ્રશ્ન લઈ 50 કરી આવે મારા બાપ ની ડેરી ગ્રાહકને પણ એવું કીધેલું એમ કે મારા બાપ ની ડેરી છે અને ડેરી ના સાહેબો ને બહાર ગાડી મૂકેલા હા મૂકેલા ને ધકેલા મૂકેલા કોણ સાહેબો ડેરી ના વાન વાળા હતા સાહેબ તમારા ગામની ડેરીમાં જે મંત્રી ઉપર ચેરમેન ઉપર આક્ષેપો જે મંત્રી કરી રહ્યા છે એની શું હકીકત છે એ બધા પાયા વિહોણ જ છે એમને એવું કેવું છે કે દૂધ જે હતું એ ચેરમેન ના ઘરે જે આ ભરાવતા એ મિશ્રણ વાળું દૂધ ભરાવતા હતા એ હું અગાઉ પણ 140 લીટર દૂધ ભરાવતો હતો આજે 120-128 લીટર ભરાવું છું બરાબર એનો દૂધ ઘોડાળિયા મંડળીમાં પણ જાય છે બરાબર ત્યાં જઈને ચેક કરી લેવું અને કે તમે એવી દાદાગીરી કરતા કે ડેરી મારા બાપની છે કોઈ આવું નહીં એવું બધું એવું કોઈનું હોતું નથી સરકારી માળખામાં અને એવું કોઈ આવેશમાં આવીને કોઈ બોલી ગયું હોય તો એવું હોતું નથી અને ત્યાં સોફા સેટ નહીં બધું કે ઘરે લઈ ગયા છે તમે સોફા સેટ નહીં કોઈ મારા ઘરે નથી લાયા પણ ચેરમેનના રૂમમાં ચેરમેનનું ત્યાં હતું એવું ચેરમેનનો રૂમ બનાવેલો હતો તે ત્યાં અહીંયા છે ચેરમેનના રૂમ જ છે રેકર્ડ પણ કે ડેરીનું એ લઈ ગયેલા રેકર્ડ ડેરીનું ઓન રેકર્ડ ડેરીનું અમારા પાસે કોઈ નથી અને જે તે અધિકારી હોય એના પાસે હંમેશા માટે રહેશે તો જે ચેરમેન ઉપર આક્ષેપો થયા છે એ બાબતે તમારું શું કહેવું બધા પાયા વિહોણ જ છે અને આ લોકોને હજી પગાર નથી મળ્યો જે છેલ્લો એનો હા બે પગારો વચ્ચે બાકી હતા એક પગાર 6 દિવસનો બાકી છે મારે પણ લેવાનો છે 45,000 રૂપિયા પગાર તો એની પાસેનું કારણ શું એમ એ લોકોએ નુકસાન કર્યું છે ડેરીમાં શું કારણે નુકસાન થયેલું છે શું કારણે દરરોજનું 2 ટાઈમનું થઈ અને 2,000 રૂપિયાનું દૂધ વેચાતું હતું એ લોકોએ એ કર્યું છે એટલે 60,000નું દૂધ એ કર્યું હલકું દૂધ બે ખાતા ચાલતા હતા ભાઈ ઠાકોર જોધાજી નવાજીના નામે ખોટું દૂધ ભરેલું છે બરોબર જેની પણ તપાસ થવી જોઈએ આ બધું ખોટું થતું હતું તો તમે ચેરમેને જેમ કોઈ પગલાં ના લીધા મંત્રી ચેરમેને આ એ જે તે ટાઈમે પગલાં લેવડાવી અને એકવાર એના પાસેથી વસૂલાત કરેલી છે આ બીજી વખત અંધારામાં રાખીને કરેલો તમે ઉપર કોઈ આવી રજૂઆત કરેલી છે અધિકારીઓને ક્યારેક હા અધિકારીઓને રજૂઆત કરેલી છે જે અધિકારીઓએ મને ફોન દ્વારા મેસેજ આપેલો છે બરાબર એ મારા પાસે જ છે એ હું અત્યારે તમને નહીં આપું જે તે ટાઈમે આપીશ ભરવાડા દૂધ દોરીમાં છેલ્લા 2 મહિનાથી 2 મહિના 10 દિવસથી બંધ પડેલી છે બરાબર અને મંત્રીને પૂછતા મંત્રીનું કહેવું એમ થાય છે કે ચેરમેન સાહેબ અને ડિરેક્ટરનું દૂધ હલકું આવતા અને જે દિવસે ડેરીની અંદર ચેકિંગ આવેલું ત્યારે હું આ ડેરીમાં દૂધ ભરાવવા માટે આવેલો અને તે જ સમયે મેં ચેકિંગવાળાને પૂછ્યું ત્યારે ઈશ્વરભાઈ રતનસિંહભાઈ ચેરમેન સાહેબ અને એ ડિરેક્ટરના ઘરનું દૂધ આવેલું ત્યારે મેં એવું કહેલું કે આમનું દૂધ ચેક કરો ત્યારે ઈશ્વરભાઈએ એવું કહેલું કે મારા બાપની ડેરી છે બરાબર અને મને મન ફાવે એમ હું કહીશ અને મન ફાવે તેમ હું કરીશ તો મારું દૂધ ચેક થશે નહીં તો બળજબરી પૂર્વક એ દૂધ મેં ચેક કરાવેલું બરાબર તે સમયે એમનું દૂધ ચેક થતાં એમને 76 SNF આવેલો બરાબર અને જે ડેરીના કર્મચારીઓ આવેલા તે સમયે એ લોકોને અદ્ભુત કરી અને જાકારો આપી અને ડેરીની બહાર કાઢેલા આવું મારી રૂબરૂમાં બનેલું છે અને એ વિડીયો પણ મારી પાસે સાબિત છે ડેરીમાં જે નુકસાન થયેલું છે એ બાબતે શું કહેવું તમારું ડેરીમાં નુકસાન થયેલું એ બાબતે તો મને તો વધારે ખબર ન હોય એના જે ચોપડા સંભાળતો હોય ડેરીના સંચાલકો હોય એમને વધારે ખબર હોય બરાબર એની આપણને કોઈ ખાતરી હોય તો કઈ લોકો ભોગ હોય હા અને જે તે નુકસાન હોય ચેરમેન રહી ચૂક્યા હોય અથવા મંત્રી રહી ચૂક્યા હોય એ લોકોને નુકસાન ભોગવવું પડે ડેરી 2 મહિના 10 દિવસથી બંધ છે અને હાલ અમે ગામ લોકો સાથે સભા કરી અને આ બાબતમાં અમે ચર્ચા કરી છે દૂધ બંધ રહેવાનું કારણ પૂછતા હલકાના લીધે જ્યારે અમારું મિલ્ક વાન આવેલી
એના લીધે દૂધ ચેક કરવા માટે ગ્રાહકોએ મનાઈ કરી અને મંત્રીને નુકસાન જવાથી ગામ લોકોએ અને સંચાલકોએ સ્વયંભૂ મંડળી બંધ કરેલ છે. અમારી સંઘે બંધ કરેલી નથી, એમના ગામ લોકોએ બંધ કરી છે. અને આ ગામ લોકોએ અમને બોલાયા કે આજ આવો, અમારે ગામનો પ્રશ્ન મંડળી ચાલુ કરવી છે તો હલ થાય તો પ્રશ્ન હલ કરીએ. તો અમે એ માટે ગામમાં મળ્યા અને ગામ લોકોનું કહેવું એમ છે કે અમારી મંડળી ગમે ભોગે ચાલુ કરો. તેના વિશે અમે ચર્ચા વિચારણા કરી. હલકું દૂધ હવે લોકો કહે છે કે હવે અમે હલકું દૂધ નહીં ભરાઈએ, ગુણવત્તા સફળ દૂધ લાવીશું અને વ્યવસ્થિત મંડળી ચાલે એ માટે અમારા ગામની કમિટીમાં પણ ફેરફાર કરી અને વ્યવસ્થિત ચાલે એવા માણસો રાખો એ માટે હવે ગામ લોકો સંમત થયા છે અને અમે ટૂંક સમયમાં આનો નિવેડો આવે એ માટે પ્રયત્ન કરીશું. ગામ લોકોનો એવો આક્ષેપ છે કે ચેરમેનનો જે હલકી ગુણવત્તા આવતું હતું, ગામ લોકોનો કોઈને બીજાનું નહોતું આવતું. હવે એ બાબતમાં તો તમે જે સાંભળ્યું છે એ બાબતમાં તમે મંત્રી પાસે થોડુંક પૂછી લો ને ગામના લોકોને પૂછો. આ બાબતમાં એ જે કહેશે એ વિશે મને ડેરી શું પગલાં લેશે ચેરમેન ઉપર? ડેરી તરફથી ગામને જે લેવાનું હોય ગામને જ લેવાનું હોય છે, ડેરીને આમાં કાંઈ લેવા દેવા નહીં. અમે તો જે નુકસાન જાય છે એ મંત્રી પાસેથી વસૂલ કરતા હોઈએ છીએ. હલકી ગુણવત્તાવાળું દૂધ આવે તો જવાબદાર કોણ? અને હલકી દૂધ આવે તો મેઇન વસ્તુ પણ સંચાલક મંડળ અને એના કર્મચારી જે મંત્રી કે ટીચરો હોય એમની જવાબદારી થતી હોય છે. એના ઉપર પગલાં કોણ લેશે? એના ઉપર પગલાં તો ગામ લોકોને ખાસ લેવાના હોય છે. પણ અમે જે એના અમારા ફૂડ સેફ્ટીના લાયસન્સ કે નિયમ પ્રમાણે જે દૂધ આવે એ જ અમે સ્વીકારીએ છીએ. બાકી હલકું જાય તો એનું પેમેન્ટ અમે પૂરું આપતા નથી. કાંતુભા રાઠોડનો રિપોર્ટ, ભાભર.